છો બાળ દોસ્તો, મજામાં ને? ફરીવાર આપ સૌનું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 2 વિષય ગણિત પ્રકરણ 7, જેનું નામ છે જગ અને મગ. બાળ દોસ્તો, આ પ્રકરણની અંદર આપણે અગાઉ પ્રવાહી વસ્તુઓ અને પ્રવાહી વસ્તુઓનું માપન કયા એકમમાં થાય તે શીખ્યા હતા અને સરસ મજાની લીંબુ શરબત બનાવવાની પ્રવૃત્તિ પણ આપણે કરી હતી. ફરીથી આજે આપણે ભાગ 3ની શરૂઆત એક સરસ મજાની પ્રવૃત્તિથી કરવાના છીએ. બાળ દોસ્તો, તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, વાસણ ભરવાની મજા. બરાબર, તો તમારે એના માટે શું કરવાનું છે? તમારો એક કપ શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધવાનું છે. તમારે એક કપ અને એક શીશો લેવાનું છે. હવે આ શીશો તમે કેટલા કપથી ભરી શકો છો તે શોધવાનું છે. તો ચલો લઈ લો કપ અને શીશો અને તમારી નોટબુકમાં નોંધી લો. બરાબર, પહેલાં તમારે અનુમાન કરવાનું છે કે તમે આ શીશો કેટલા કપથી ભરી શકો છો, ત્યારબાદ તમારે નોંધવાનું છે. હવે અન્ય એટલે કે બીજો શીશો લો, એ જ કપથી ભરો. કયા શીશામાં ઓછું પાણી સમાય છે? પછી ત્રીજો શીશો લો. બરાબર, અલગ અલગ માપના તમારે શીશા લેવાના છે. એ શીશામાં કેટલા કપ પાણી સમાયું તે શોધવાનું છે. તો કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે? બાળ દોસ્તો, ત્રણેય શીશામાંથી જે શીશો નાનો છે એટલે કે આ શીશાની અંદર ઓછું પાણી સમાયેલું હોય. બરાબર, આ શીશા કરતાં આ શીશો મોટો છે તો આમાં વધારે કપ પાણી જોઈએ, જ્યારે આમાં ઓછા કપ પાણી જોઈશે. જે શીશો મોટો એ શીશામાં વધારે કપ અને વધારે પાણી સમાય. આ પ્રવૃત્તિ તમારે જુદા જુદા વાસણો લઈ અને તેને કપથી ભરી અને નોંધવાનું છે કે વાસણ ભરવા માટે તમને કેટલા કપની જરૂર પડી. ત્યારબાદ બાળ દોસ્તો, અહીં સુનેના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલી અને એક વાટકી છે. તેઓએ કપથી દરેક વાસણ ભર્યું. બાળ દોસ્તો, તમારે પણ અહીં રસોડામાંથી જુદા જુદા વાસણ લાવવાના છે અને તેને એક કપથી ભરવાનું છે. પછી અનુમાન કરી અને કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે, તો અહીં આપેલા જગ, મગ, પ્યાલો, તપેલી અને વાટકીમાંથી સૌથી ઓછું પાણી શેમાં સમાશે? તો વાટકીમાં. જ્યારે સૌથી વધુ પાણી શેમાં સમાશે? તો તપેલીમાં. જગ કરતાં તપેલી મોટી છે એટલે એમાં વધારે પાણી સમાશે. બાળ દોસ્તો, આપણે અગાઉ સમજ્યા હતા કે જે તે પાત્ર જેટલું પાણી પ્રવાહી પોતાની અંદર સમાવી શકે તે પાત્રને તેની શું કહે છે? કુંજાસ કહે છે. તો અહીં જગ, મગ, પ્યાલો, વાટકી અને તપેલી કેટલા કપ પાણીથી ભરાય છે એ તમારે નોંધવાનું છે. ત્યારબાદ હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણ લાવો. દરેક વાસણને એ જ કપથી ભરો. દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તેની સંખ્યા અહીં તમને જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે લખવાનું છે. જેમ સુનેના અને જસપ્રીતે રસોડામાંથી આ વાસણ લાવી અને કપથી ભર્યું હતું, તેમ જ તમારે જુદા જુદા વાસણ લાવી અને કપથી ભરવાનું છે અને દરેક વાસણમાં કેટલા કપ પાણી સમાયું તે તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ બાળ દોસ્તો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જેટલું વાસણ મોટું તેટલું એમાં પાણી વધારે સમાય. તો અહીં આપણી પાઠ્યપુસ્તકમાં પણ તમને કેટલાક સવાલ પૂછેલા છે. તો અહીં તમને ચિત્ર આપેલું છે, એમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરવાનું છે. તો બાળ દોસ્તો, અહીં ડોલ અને મગમાંથી શેમાં વધારે પાણી સમાય? તો ડોલમાં. શેમાં સમાશે? ડોલ. તો તેની ફરતે ગોળ કરો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જેટલું પાત્ર મોટું તેટલું તેની પાણી સમાવવાની ક્ષમતા વધારે. બીજું,
જુઓ કપ અને રકાબી, તો કપ અને રકાબીમાંથી પાણી શેમાં વધારે સમાશે? કપમાં. શેમાં? કપમાં. ત્યારબાદ અહીં માટલું એટલે કે મોટું માટલું છે અને નાનો કુંજો છે, તો આ બંનેમાંથી જે મોટું દેખાય છે એમાં વધારે પાણી સમાશે. ત્યારબાદ લોટો છે, નાનો લોટો અને મોટો લોટો, તો શેમાં વધારે સમાશે? મોટા લોટોમાં. તો બાળદોસ્તો, હવે તમે ઓળખી શકો કે કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાશે. તો અહીં આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવી, વાસણ ભરવાની મજા. અને એ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે જે વાસણ મોટું હશે એટલે કે દેખાવમાં મોટું હશે તેની અંદર વધારે પાણી સમાશે, જ્યારે નાના પાત્રમાં ઓછું પાણી સમાશે. તો બાળદોસ્તો, હવે પછી આપણે આગળ મળીશું ત્યારે ફરીથી નવી પ્રવૃત્તિ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આવજો.